મિત્ર હું મોહિની સોની એબીસી ન્યૂઝ માં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. મકર સંક્રાંતિ પર્વ પર અગાસીઓ પર દેખાશે પતંગ રશિયાઓ. કાફ્યો છેના અવાજ સાથે ગગન ગાંજી ઉઠશે. પતંગોથી કલરો વિખરાશે. જામનગરમાં એન્જોય બોર્ડનો કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમનો લાવો બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ લીધો. કાર્યક્રમમાં બાળકો આનંદ વિભોર થઈ ગયા. ગોંડલની કોલેજમાં કાઇટ્સ ફેસ્ટિવલ. કોલેજમાં ઉજવાયો વાયબ્રન્ટ કાઇટ્સ ફેસ્ટિવલ. પતંગોત્સવમાં વધાર્યા એનઆરઆઈ મહેમાનો. આહા તો મુખ્ય સમાચાર. હવે સમાચાર જોઈએ વિસ્તારથી. મકર સંક્રાંતિની પર્વ પર આપ સર્વ દર્શક મિત્રોને હાર્દિક શુભકામનાઓ. મકર સંક્રાંતિની ઉજવણી સૌરાષ્ટ્રમાં કરવામાં આવશે. આકાશ રંગબેરંગી પતંગોથી સજ્જે. કાપ્ય છેના નાદ સાથે આકાશ ગુંજી ઉઠશે. પ્રાપ્ત વિગત મુજબ આજરોજ મકર સંક્રાંતિ પર્વની ઉજવણી સૌરાષ્ટ્રભરમાં કરવામાં આવશે. ગુલાબી આકાશમાં રંગબેરંગી પતંગો જોવા મળશે. પતંગોની ખરીદી પણ ધૂમ જોવા મળશે. શહેરમાં પંડાલો લાગેલા હશે ત્યાં અવનવી પતંગો જોવા મળશે. સાથે સાથે પતંગો અને ફિરકીઓની ખરીદી પણ ધૂમ થશે. કાપ્યો છેના અવાજો સાથે ગગન ગાંજી ઉઠશે. અગાસીઓ પર પતંગ રશિયાઓ જોવા મળશે. સાથોસાથ ચીકી શેરડી ઝીંજરા વગેરેની મોજ માણશે. બાદ રાત્રિના ફાનસો મૂકી આકાશમાં જાણે તારાઓ નજીકથી ટમટમતા હોય તેવું લાગશે. અલવાર વિશાલ રાઠોડ સાથે આસિફ જોડા એબીસી ન્યૂઝ રાજકોટ. અત્યારના યુગમાં બાળકો નજીવી બાબતે આત્મહત્યા કરે છે. પરીક્ષાઓનો ડર કે ફેલ થતા હોય તો આવું પગલું ભરી લે છે. ત્યારે જામનગરની બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ ખાતે એન્જોય બોર્ડ એક્ઝામ સેમિનાર યોજાયો હતો, જેમાં પરીક્ષા દરમિયાન બાળકો ડરે નહીં અને નર્વસ ના રહે તે વિષય પર ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત બાળકોને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. ફેલ થવું એ ગુનો નથી, પરંતુ ફેલ થયા બાદ આશા છોડી દેવી એ ગુનો છે. વિદ્યાર્થીઓને એક્ઝામના ટેન્શનમાંથી મુક્ત કરવા આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. અહેવાલ સાવિત્રી જોશી સાથે જયેશ જોશી, એબીસી ન્યૂઝ જામનગર. મિત્રો, કેટલા બધા તમારી આજુબાજુમાં એક્ઝામ્પલ હશે કે જે ખાલી પોતાના સપનાને કારણે ત્યાં પહોંચ્યા. હું મારા વિદ્યાર્થીનું ઉદાહરણ આપું. દસમામાં કોઈ વિદ્યાર્થી છે, એને દસમામાં 5 ટ્રાય આપી હોય તો એ વિદ્યાર્થી જીવનમાં આગળ કેટલું ભણી શકે ને ક્યાં પહોંચી શકે. દસમામાં 5 ટ્રાય, બારમામાં 50% માર્ક થયા, પણ બારમા પછી એના જીવનમાં ચેન્જ આવ્યો. એને એક ફ્રેન્ડ મળ્યો અને એ ફ્રેન્ડને સીએ બન્યું હતું. અને આ વિદ્યાર્થી જેનું નામ સંજય વાલગોતર, દસમામાં 5 એટેમ્પ્ટ, બારમામાં 50%, પણ એને સપનું જોયું કે મારે ભણવું જોઈએ, મારે પણ સીએ થવું જોઈએ, અને વિદ્યાર્થી આજે સીએ બન્યું. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાનું, આઈએએસ ઓફિસર, આઈપીએસ ઓફિસર, કોઈ પણ કઈ બનવા માટેનું સપનું જોવું પડશે, અને તો તમે બની શકશો. તમે કેવા ઘરમાં રહ્યો છો, પરિસ્થિતિ કોઈ વસ્તુ તમને રોકી નહીં શકે.
પણ સૌથી પહેલા આજે જેટલા લોકો હાજર છે એને પહેલા મનોમન નક્કી તો કરવું પડશે કે મારે આ બનવું છે. અને વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આ એક્ઝામ છે ને એ સપના પૂરા કરવાના નાનકડું પગથિયું છે. તમે ત્યાં સપનું પૂરું કરવા માટે બે પગથિયા ચડવા પડશે, એમાંનું એક પગથિયું એક્ઝામ છે. તો સૌથી પહેલું કામ બધા એ કરવાનું છે કે મનોમની નક્કી કરવાનું છે કે મારે છે ને આ તો બનવું જ છે. તમે કેવા પરિવારમાંથી આવો એનાથી કોઈ ફરક નહીં પડે, યાદ રાખજો મિત્રો, એનાથી કઈ ફરક નહીં પડે. તમે આજે શું વિચારો છો અને તમારે શું બનવું છે ને એનાથી તમારી લાઈફમાં ચેન્જ આવશે, તમારું સપનું પૂરું થશે. સ્કૂલ્સના સંચાલક શ્રી અશોકભાઈ ભટ્ટ, આજરોજ અમારી સંસ્થા દ્વારા જામનગરના તમામ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે એન્જોય બોર્ડ એક્ઝામનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. જે કાર્યક્રમનો બહોળો લાભ જામનગરના દરેક વિદ્યાર્થીઓએ લીધો અને ખૂબ જ ખુશ થયા છે. અને એ લોકોને પરીક્ષાની અંદર હાઉ ટુ એન્જોય ધ એક્ઝામ એના માટેનું સરસ મજાનું આયોજન અમારી સંસ્થા દ્વારા કરવામાં આવેલું હતું, જેનો ખૂબ જ પ્રતિસાદ મળ્યો છે. અને જેને કહીએ કે છોકરાઓ એકદમ આનંદ વિભોર થઈ ગયા. આ કાર્યક્રમ કરવાનું કારણ એટલું જ કે પરીક્ષાનો હાવ દૂર થાય, પરીક્ષાથી ડરવાની જરૂર નથી, પરીક્ષા કોઈ વાગદીપડો હોતા નથી. પણ મનની અંદર જે હાવ હોય છે એને દૂર કરવા માટેનું એક લક્ષ્ય હતું અને એમાં અમે સફળ રહ્યા છીએ. આભાર. મારું નામ પાટાદિયા જેનિશા છે. હું બ્રિલિયન્ટ સ્કૂલમાં જ ભણું છું. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. અમને આ સેમિનારમાં ખૂબ જ મજા આવી અને બહુ જ સારો રહ્યો. થેન્ક યુ. આ સેમિનાર તમે અટેન્ડ કર્યો એટલે આ સેમિનારની અંદર શું શું શીખા? આ સેમિનારમાં અમને ઘણું બધું શીખવા મળ્યું, જેમ કે એક્ઝામને એન્જોય કરો, એક્ઝામ્સ કેવી રીતે આપવી જોઈએ, તેનાથી સારા માર્ક્સ કેવી રીતે મેળવી શકાય, કોઈ આપણને ખીજાય તો એને શીખવાડે છે એ રીતે લેવું જોઈએ, અને બીજા 5 સૂત્ર અમને આપ્યા જે અમારા માટે ઘણા લાભદાયક સાબિત થઈ શકે એવા હતા. એટલે મેઇન પર્પઝ શું હતો આ પ્રોગ્રામની અંદર? ખાસ તો એ જ ને કે એક્ઝામની અંદર જે લોકો ડરી જતા હોય છે એના માટેનું. એ લોકોએ ડરવું ના જોઈએ, પણ એ લોકો જો મહેનત કરે તો આગળ આવી શકે છે, અને તેમના મધર ફાધર એમને જે ગુસ્સો કરે છે તો એનાથી એ લોકોએ નિરાશ ના થવું જોઈએ. આપણે સફળ થઈએ તો આપણે બહુ ખુશ પણ ના થવું જોઈએ, પણ જો આપણે નિષ્ફળ થઈએ તો મહેનત કરવાથી આપણે સફળ થઈ શકીએ છીએ. જેમ કે ભલે લખ્યું પેલા ગ્રીન, પણ છે કેવો કલર? બ્લુ. એટલે તારે આમ વાંચો, બ્લુ, યલો, બ્લેક, બ્લુ, સમજાઈ ગયું? કલર ઓળખી ને ભૂલ પડે ભલે પડે. બ્લુ, યલો, રેડ, બ્લુ, પીળો, રેડ, યલો. Thank you.
હાઈટેક કોલેજોમાં યોજાશે વાયબ્રન્ટ કાઇટ ફેસ્ટિવલ. ગોંડલમાં આવેલ એસ્થેટિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજમાં પતંગોત્સવ વાયબ્રન્ટ કાઇટ ફેસ્ટિવલ ઉજવાયો. આ પતંગોત્સવમાં પધારેલા તજજ્ઞો પાસેથી એસ્થેટિક કોલેજના વિદ્યાર્થીઓ ઉત્તરાયણ તથા પ્રવાસી ભારતીય દિન વિશે વિસ્તૃત માહિતી મેળવ્યા બાદ કાઇટ ફેસ્ટિવલમાં ભાગ લઈને ખુલ્લા આકાશને રંગબેરંગી બનાવી દીધું. અનવી પતંગો ફિરકીઓ સાથે શિયાળાની સવારને પૌષ્ટિક બનાવતા તલના લાડુ, ખજૂર, સિંગ અને ચીકી સાથે વિદ્યાર્થીઓએ આધુનિક યુગમાં સંઘભાવના અને સંક્રાંતિનો પરિચય મેળવ્યો હતો. પ્રવાસી ઉદ્યોગપતિઓની હાજરીમાં ગોપાલભાઈએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં પ્રતિભાની કોઈ પણ કમી નથી, પરંતુ આ ઉગતી પ્રતિભાને આગળ લાવવા સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શક મળી રહે તો સૌરાષ્ટ્રની શાન પૂરા વિશ્વમાં લહેરાય તેમ છે. આ વાત પ્રવાસી ઉદ્યોગપતિઓને વધાવી લીધી હતી. એશિયાટિક સંસ્થા ભવિષ્યના વર્ષોમાં વિદ્યાર્થીઓને સારી ઇન્ડસ્ટ્રીમાં પ્લેસમેન્ટ આપવા સંસ્થા સતત પ્રગતિશીલ છે. અહેવાલ પિન્ટુ પોજાણી સાથે એબીજી ન્યૂઝ ગોંડલ. સીએટી કોલેજમાં ઉત્તરાયણ મકર સંક્રાંતિની ખૂબ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી, જેની અંદર વિદ્યાર્થીઓને ખૂબ જ આનંદ ઉલ્લાસ સાથે મકર સંક્રાંતિની ઉજવણી કરી, વિવિધ જાતના વિવિધ રંગોના પતંગો ચગાવીને ખૂબ જ ઉત્સાહપૂર્વક વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને એમને ઉત્તરાયણ વિશેનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું. સાથે સાથે તલગોળ અને ચીકી અને એના લાડુ તથા સિંગ અને ખજૂર આપીને વિદ્યાર્થીઓને પ્રસાદ રૂપે પણ વેચવામાં આવ્યું તથા ઉત્તરાયણમાં દાનનું ખૂબ જ મહત્ત્વ હોય છે તે પણ એને જ્ઞાનમાં આપવામાં આવ્યું છે. અને ઉત્તરાયણનો આ મહોત્સવ કાઇટ ફેસ્ટિવલ જે એશિયાટિક કોલેજ દ્વારા ઉજવવામાં આવ્યો છે, જેની અંદર એનો મુખ્ય ફાળો અમારા સંસ્થાના ફાઉન્ડર શ્રી ગોપાલભાઈ ભુવાને જાય છે અને આવા સતત આવા અનેક કાર્યક્રમો સંસ્થાની અંદર થતા રહે એવી હું સંસ્થાના ફાઉન્ડર શ્રી સાહેબ જોડેથી આશા રાખું છું. થેન્ક યુ. આજે 12 જાન્યુઆરીએ અમારી કોલેજમાં અમારી કોલેજ એશિયાટિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી અમારી કોલેજના ફાઉન્ડર શ્રી ગોપાલભાઈ ભુવા એ અમારે અમારા એન્જોયમેન્ટ માટે એક કાર્યક્રમ કર્યો હતો, જે કાઇટ ફેસ્ટિવલ કાર્યક્રમ, અને અમને ખૂબ જ મજા આવી અને એને દોરોને પતંગ અમને લાવી દે અને અમે ફ્રેન્ડ સર્કલમાં સાથે ઊભા રહી અને બધાએ મોજ માણી અને સ્ટાફ પણ અમારી સાથે રહે અને ખૂબ જ મોજ માણી, અમને બહુ જ મજા આવી અને આવું નેક્સ્ટ ટાઈમ થાય એવી પણ અમે આશા રાખી અને બધી કોલેજોમાં થાય એવી પણ આશા રાખી છીએ અમે. આજે અમારી કોલેજમાં ગોંડલ નિમિત્તે એશિયાટિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં અમારે ફેસ્ટિવલ બનાવેલો ઉજવેલો હતો. એમાં અમને બધાને બહુ જ મજા આવી. જાજી બધી ફિરકી લઈ આવ્યા હતા, જાજી બધી પતંગો લઈ આવ્યા હતા, સિંગ ખજૂર આવું બધું લઈ આવ્યા હતા અને બહુ જ અમને મજા આવી અને બહુ જ એન્જોય કર્યો અમે આજે. અને બધી કોલેજોમાં આવો ફેસ્ટિવલ ઉજવવામાં આવે એવી બધાને નમ્ર વિનંતી. ગુજરાત સરકાર દ્વારા અને ભારત સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત માધ્યમથી કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રવાસી ભારતીયો ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં વિવિધ ઓપોર્ચ્યુનિટી માટે મુલાકાત લે છે, ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને એન્જિનિયરિંગ ક્ષેત્રે ઘણું બધું રોકાણ કરી અને રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવાની આપણા સરકારની નેમ છે. એ નેમના ભાગરૂપે જ અમે એશિયાટિક ગોંડલ કોલેજ ગોંડલ ખાતે એક વાઇબ્રન્ટ કાઇટ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે. એ કાઇટ ફેસ્ટિવલમાં વિદ્યાર્થીઓ પતંગ ઉડાડી સંઘભાવના વિકસી એમને સ્પર્ધાત્મક અને તંદુરસ્ત હરીફાઈનું વાતાવરણ માણવા માંડ્યું, પતંગ લૂંટવાનો આનંદ મળ્યો અને વિદ્યાર્થીઓ આનંદ કિરોલ કર્યો, એમને સિંગ દાણા વેચી અને એક આ ઉત્તરાયણના તહેવારનું મહાત્મ્ય પણ અમે સમજાવવાનો પ્રયત્ન કર્યો. હવે આ પ્રયત્નની સાથે સાથે બહારના ફોરેનરો અને ઉદ્યોગપતિઓ સંસ્થાની મુલાકાત લઈએ એ પણ અમારો હેતુ હતો. એટલે જ્યારે સંસ્થામાં ભણતા વિદ્યાર્થીઓ અને એની બધી સુવિધાઓ જોવે તો એ વિદ્યાર્થીઓનું ભણતર કેટલું સારું હશે અને એમનું પરિણામ કેટલું સારું મળશે એનો એમને અંદાજ આવે અને અંદાજના આધારે અમારા વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ આપે, એમનું એન્જિનિયરિંગ પૂરું થાય પછી સારી સારી કંપનીઓ જે અહીંયા મુલાકાત લેવાની છે એના એચઆરના અથવા ડિપાર્ટમેન્ટના વ્યક્તિઓ અહીંયા આવી અને અમારા વિદ્યાર્થીઓ
વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ આપે આ પણ અમારો હેતુ છે. એટલે શિક્ષણ સાથે, ટેકનિકલ શિક્ષણ સાથે માઇગ્રેશનનું શિક્ષણ પણ અમે આપવા માગીએ છીએ. અને વર્ષો વર્ષ જેમ હમણાં મારી આગળ રજૂઆત કરી વિદ્યાર્થીઓએ અને અમારા અધ્યાપક મિત્રોએ કે ભાઈ દર વર્ષે આવો આયોજન કરીએ, એ અમે દર વર્ષે આયોજન કરવાનું આ પ્રથમ અમારું ઘટક છે. આવતા વર્ષે વધારે પ્રવાસી ઉદ્યોગપતિઓ અને ગુજરાતના ઉદ્યોગપતિઓને અહીંયા બોલાવી અને આવો મોટો ફેસ્ટિવલ અમે રાખશું. અને ઉત્તરાયણનું મહત્વ સમજી અને જીવનમાં સંક્રાંતિના કાળ તરીકે આગળ વધી અને જીવનને એક સ્ટેપ આગળ લઈ જવા માટે કટિબદ્ધ થાય એવી બધાને શુભકામનાઓ. લાઇબ્રેરીનો જેટલો ભાગ કપાત આવે છે ત્યાં પહેલા મનપા દિવાલ બનાવી આપે એ સમજૂતી મુજબનો દિવાલનું બાંધકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. દિવાલ બન્યા બાદ આગળના ભાગની હયાત દિવાલ તોડી પાડીને ચોક પહોળો કરવામાં આવશે. આ કામ પૂર્ણ કર્યા બાદ બીજા પણ શહેરમાં ટ્રાફિકગ્રસ્ત માર્ગોને પહોળો કરવાની કવાયત હાથ ધરવામાં આવશે. આવા તેજસ ત્રિવેદી સાથે ધવલ ગોહિલ, એબીપી ન્યૂઝ, રાજકોટ. રાજકોટમાં પતંગ રસિયાઓની પતંગ ઉડાડવાની મજા અનેક પક્ષીઓ માટે મોતની સજા બનતી હોય છે. મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે ઉડતી પતંગોની દરી અનેક પક્ષીઓના જીવનનો અંત લાવવામાં નિમિત્ત બને છે. પતંગ દોરીથી પક્ષીઓ ઈજાગ્રસ્ત ન બને
તે માટે સવારના 6 થી 10 અને સાંજે 5 થી 7 પતંગ ન ઉડાડવાની અપીલ. આ ઉપરાંત સાંજે ઉડાડતા ફાનસ હતો પક્ષીઓ માટે અગ્નિસ્નાન સમા બને છે. ઉડતા ફાનસ સાથે અથડાય પક્ષી સીધું સળગી જાય છે, તેથી ફાનસનો પણ ઉડાડવા તેથી ફાનસને પણ ઉડાડવા ટાળવા જોઈએ. ઉપરાંત જો કોઈ પક્ષી દોરાથી ઘાયલ થઈ જાય તો તત્કાલ સંસ્થાને બોલાવી સારવાર કરાવી જોઈએ. આજે આપણે એવી જ સંસ્થાને મળીશું જે મકર સંક્રાંતિના પર્વ પર પક્ષીઓને સારવાર આપવામાં અગ્રેસર રહે છે. અહેવાલ તેજસ ત્રિવેદી સાથે ધવલ ગોહિલ, એબીસી ન્યૂઝ, રાજકોટ. મારું નામ ધર્મેશ કગદરા છે. હું વાઇલ્ડ સૌરાષ્ટ્ર સંસ્થામાં કામ કરું છું. અમે લોકો છેલ્લા 14 વર્ષથી રાજકોટમાં પર્યાવરણ સંરક્ષણ અને પર્યાવરણ જાગૃતિ માટે કાર્યરત છીએ. અને ઉત્તરાયણ દરમિયાન અમે લોકો ખાસ 15 વોલેન્ટિયર્સની અમારી ટીમ છે કે જે વન વિભાગ સાથે જોડાઈને અમે છેલ્લા 2 વર્ષથી વન વિભાગ સાથે જોડાઈને કામ કરીએ છીએ કે અલગ અલગ જગ્યાએ રેસ્ક્યુ સેન્ટર ખોલીએ છીએ. અને અમારા નંબર ન્યૂઝપેપરમાં અને વાઇલ્ડ સૌરાષ્ટ્ર ઇન્ટરવ્યૂ રેડિયોમાં તેમજ અલગ અલગ જગ્યાએ આપીને અમે જાગૃતિ ફેલાવીને લોકો અમને કોન્ટેક કરે છે જ્યારે પક્ષીઓ ઘાયલ થાય છે ત્યારે. અને અમારા વોલેન્ટિયર્સ અલગ અલગ જગ્યાએ તુરંત જ જેટલું બને એટલું વહેલું પહોંચી જાય છે અને ત્યાં પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપે છે. તમે જોયું હશે કે આ સ્પ્રે ને એ બધું છે અમારી પાસે, પાટા ને બધું, તો ત્યારે અમે પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપીએ છીએ. અને પછી વધારે ટ્રીટમેન્ટ અમે રેસ્ક્યુ સેન્ટર જે જગ્યાએ ખોલેલા છે ત્યાં અમારી ડૉક્ટર્સની ટીમ છે કે જે સારવાર કરે છે ઘાયલ પક્ષીઓની. અને એકવાર ઘાયલ પક્ષીઓ ઉડવા માટે તૈયાર થઈ જાય છે ત્યારે અમે લોકો એમને બાંધીને રાખતા નથી. આકાશમાં અમે એમને પાછા એમની જ જગ્યાએ જ્યાંથી અમે એમનું રેસ્ક્યુ કર્યું છે એ જ વિસ્તારમાં અમે એમને છોડી દઈએ છીએ કે જેથી કરીને એના ઘરના સભ્યો, મતલબ કે એમના મમ્મી પપ્પા કે કોઈ પણ, કે એમની પાસે એમના ઘર સુધી પહોંચી જાય. એ રીતે પક્ષીઓનો પણ એક વિસ્તાર હોય છે કે એ અલગ અલગ વિસ્તારમાં રહેતા હોય છે, તો અમે બંને ત્યાં સુધી એવું જાળવીએ છીએ કે ત્યાં જ અમે એમને છોડીએ. અમારા કોન્ટેક્ટ કરવા માટે 8866237227 તે અમારી હેલ્પલાઇન છે વાઇલ્ડ સૌરાષ્ટ્ર રાજકોટની. શિયાળાની ઠંડીમાં ભીનું વાતાવરણ છવાઈ ગયું હતું. ઝાકળ વરસાદ સવારના 9 વાગ્યા સુધી હતી. ઝાકળ વરસાદ ધુમ્મસથી ઠંડીનું પ્રમાણ ઘટી જાય છે. ઝાકળથી ભીના વાતાવરણથી આમ તો ઠંડી ઓછી લાગે છે, પરંતુ રોગચાળાઓની ભીતિ રહે છે. અહેવાલ તેજસ ત્રિવેદી સાથે ધવલ ગોહિલ, એબીસી ન્યૂઝ, રાજકોટ.
समाचार पूर्ण करता पहला जो मुख्य समाचार फरी एक बार। मकर संक्रांति पर्व पर अगस्तियों पर देखा से पतंग रशियाओं काफियों छेना आवाज साथ गगन गांजे उठ से पतंगों से कलरों बिखरा से। जामनगर में एन्जॉय बोर्ड नो कार्यक्रम योजायो कार्यक्रम नो लाहो बहुड़ी संख्या में विद्यार्थियों लीधो कार्यक्रम में बाड़को आनंद विभोर थी गया। गोंडलनी कॉलेज में काइट्स फेस्टिवल कॉलेज में उजवायो वाइब्रेंट काइट्स फेस्टिवल पतंगोत्सव में पधार्या एनआरआई मेहमानो। आजना एबीपी समाचार आवतीकाले आज टाइमे आज चैनल पर फरी मळीशुं। त्यां सुधी जोता रहो एबीपी न्यूज। नमस्कार।